કોરોનાના ભયંકર પ્રકોપની સામે દીવ આરોગ્ય વિભાગ દ્વારા શું આયોજન કરવામાં આવેલ છે તે અમારા પ્રતિનિધિ દ્વારા સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લેવામાં આવી અને હાજર ડોક્ટરો સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. સંઘ પ્રદેશ દીવમાં કોરોના કેસની સંભાવના ઉદ્ભવે તો તે સંજોગોને પહોંચી વળવા માટે દીવ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેની જરૂરી ટ્રેનિંગ લીધેલ હોય એવા યોગ્ય અને અનુભવી ડોક્ટર તેમજ પેરામેડિકલ સ્ટાફ હાજરમાં છે અને કોરોના વાયરસને લાગતી બીમારી માટે જરૂરી આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા પણ છે, જેમાં કોરોના કન્ફર્મ કેસ માટેના 16 બેડ અને કોરોના સસ્પેન્ડ કેસ માટેના 20 બેડની સુવિધા છે. આ ઉપરાંત કોરોનાની બીમારી સંદર્ભે આવા સંભવિત દર્દીઓ માટેની તમામ સુવિધાઓ અલગથી ઊભી કરવામાં આવેલ છે. હોસ્પિટલનો બીજો માળ છે તે કોરોના વાયરસને લાગતા દર્દીઓ માટે અલગથી ફાળવી દીધેલ છે અને તેમાં આવવા જવા માટેની વ્યવસ્થા પણ અલગથી રાખવામાં આવેલ છે. આ ઉપરાંત કોરોના વાયરસ પીડિત દર્દીઓ માટે વેન્ટિલેટર તેમજ ક્રિટિકલ કેર માટેના જરૂરી ઉપકરણો અને સાધનો તેમજ તેની સ્પેશિયલ એમ્બ્યુલન્સ પણ દીવ હોસ્પિટલમાં હોવાનું જણાવેલ છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. દીવ પ્રશાસન મેં અસ્પતાલ મેં સારી તરહ કી સુવિધાએ ઉપલબ્ધ કરા દી ગઈ હૈ. પહેલે યહાં પે 2 વેન્ટિલેટર થે, અબ 2 વેન્ટિલેટર ઓર દમન સે આ ગયે તો 4 વેન્ટિલેટર્સ હૈ. આઇસોલેશન વોર્ડ ભી રેડી કર દિયા ગયા હૈ ઓર ક્વોરન્ટાઇન ફેસિલિટી ભી આઇડેન્ટિફાઈ કર લી ગઈ હૈ. અભી જો લોગ આ રહે હૈ જિનકો ભી પરમિશન દી જા રહી હૈ ઉનકો હોમ ક્વોરન્ટાઇન કિયા જા રહા હૈ, મગર અબસે હમ લોગ ફેસિલિટી બેસ્ડ ક્વોરન્ટાઇન ફેસિલિટી ચાલુ કર દેંગે જિસમે વો લોગ અસ્પતાલ મેં હી ક્વોરન્ટાઇન હોંગે. તો હમારી હોસ્પિટલ કી તરફ સે ટ્રેનિંગ ભી દે દી ગઈ હૈ ઓર સારી ઉનકે લિયે જિતની ભી ચીઝે કી જરૂરત હૈ જૈસે કી માસ્ક, ગ્લવ્સ, પીપીઝ, તો વો સબ કી અવેલેબિલિટી યહાં પે હો ગઈ હૈ સફિશિયન્ટ. તો અબ લોગ હમ હમારી ટીમ્સ પૂરી રેડી.